આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે આવનાર છે અને જેને લઈ અને ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે રાજકોટ આવી પહોંચ્યા છે તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગામડાઓમાં ગ્રાઉન્ડ લેવલથી દિવસેને દિવસે મજબૂત બની રહી છે ત્યારે કામની રાજનીતિ કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે પાર્ટી ગુજરાતની અંદર લોકોની આશા વિશ્વાસ સાથે મજબૂત બની રહી છે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા હોવાથી આપના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે અરવિંદ કેજરીવાલ રાજકોટમાં બપોરે બે ને પિસ્તાલીસ મિનિટે રાજકોટ એરપોર્ટ પર આવશે હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં સ્ટે કરશે અહીં તેઓ સામાજિક સંગઠનો સાથે મુલાકાત કરશે અને બાદમાં સાંજે સાત વાગે શાસ્ત્રી મેદાન ખાતે સભાને સંબોધશે કે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે રાત રાજકોટમાં જ રોકાશે અને બારના રોજ દિલ્હી જવા રવાના થશે

માનનીય અરવિંદ કેજરીવાલજી આપણા રાજકોટની અંદર પધારી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી પૂરી મજબૂતીથી ગ્રાઉન્ડ લેવલ ઉપર દિવસે ને દિવસે મજબૂત બની રહી છે આમ આદમી પાર્ટી એક જનતાની આશા તરીકે જનતાના વિશ્વાસ તરીકે અને જનતાની અપેક્ષા તરીકે જ્યારે ગુજરાતમાં મજબૂત બની રહી છે ત્યારે ભાજપના ભ્રષ્ટ અને ભાજપના બેઈમાન લોકોના પેટમાં તેલ રેડાયું છે અને આ તમામ જે લોકોને ડર લાગ્યો છે ઈમાનદાર રાજનીતિનો એ તમામ ભાજપના લોકો લફંગા વેડા ઉપર ગુંડાગીર્દી કરવા ઉપર મારામારી મારી માથાકૂટો તોડફોડ હિંસા કરવા ઉપર ઉતરી આવ્યા છે ત્યારે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો હેતુ એ છે કે અરવિંદ કેજરીવાલ જે ગુજરાતમાં આવી રહ્યા છે એનાથી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે સામા પક્ષે ભાજપની અંદર ડર વધ્યો છે ભાજપને સતત હવે આમ આદમી પાર્ટીથી ડર લાગે છે અને ડર ના માર્યા બોખલાઈ જઈને હતાશ થઈ જઈને અને ચિંતિત થઈને ગુંડાગીર્દી ઉપર લુખાવેડા કરવા ઉપર ભાજપના લોકો ઉતરી આવ્યા છે અરવિંદ કેજરીવાલજીના આવવાના સ્વાગતના વેલકમના જે કાંઈ હોર્ડિંગ્સ આમ આદમી પાર્ટીએ રાજકોટમાં કે રાજકોટની અંદર આવતા મુખ્ય જે રોડ છે ભાવનગરથી આવતો રોડ કે જામનગરથી કે અમદાવાદથી આવતા રોડ ઉપર જે વોર્ડિંગ્સ માર્યા છે એ તમામ હોર્ડિંગ્સ ભાજપના લુખાઓએ તોડી ફાડી નાખ્યા છે અને જ્યાં ઝંડા બાંધીએ છીએ ઝંડા પણ આ ભાજપના લફંગાઓ તોડી ફાડી નાખી રહ્યા છે આ સિવાય જ્યાં અમારા કાર્યકર્તાઓ પ્રચાર કેમ્પેનનું કામ કરે છે આ અરવિંદ કેજરીવાલજીના આવવાના કાર્યક્રમની જાણ કરવા જાય છે ત્યાં પણ આ ભાજપના લફંગાઓ માથાકૂટ અને મારામારી ઉપર ઉતરી આવ્યા છે કાલે અમને એક નવી પણ બાબત જાણવા મળી છે કે ભાજપના યુવા મોરચાના લફંગાઓ લુખા તત્વ યુવા મોરચાના અરવિંદ કેજરીવાલજી ઉપર હિંસક હુમલો કરવાની કોઈ તૈયારી કરી રહ્યા છે અને તેઓ દિલ્હીમાં કોઈ ભાજપના લુખાને પંજાબ પોલીસે પકડ્યો એના અનુસંધાનમાં ભારતીય જનતા યુવા મોરચાના લફંગાઓ ગુજરાતના ખૂબ ઉશ્કેરાયેલા છે અને સી આર નેતૃત્વમાં નેતૃત્વમાં વેળા અભિયાન ચાલુ કર્યું છે અને સી આર પાટીલની સીધી સૂચનાથી આ ભાજપ યુવા મોરચાના લફંગાઓ આ અરવિંદ કેજરીવાલની વિઝિટને રાજકોટની મુલાકાતને ડિસ્ટર્બ કરવાનું એની અંદર હિંસાત્મક કાર્યવાહી કરવાનું કે તોડફોડ કરવાનું કે અરવિંદ કેજરીવાલને એનકેન કેન પ્રકારે કે કાર્યક્રમમાં આવતા લોકોને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરવાનું કંઈક કાર્યક્રમ કરી રહ્યા છે આવી અમને જાણકારી મળતા અમારા પાર્ટીના તમામ સાથીઓએ રાજકોટ શહેરના પોલીસ કમિશનરની પણ મુલાકાત લીધી છે